દિશામાં લોકડાઉન દરમિયાન આપવામાં આવેલી છૂટછાટને પગલે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય તે માટે ડિશા નગરપાલિકા દ્વારા ઓડ ઇવન પોલિસી અમલી બનાવી છે, પરંતુ ડિશાના વેપારીઓ દ્વારા આ પોલિસીનું પાલન ના કરવામાં આવતું હોવાની ફરિયાદોને પગલે આજે ડિશા નગરપાલિકા દ્વારા બે અલગ અલગ ટીમો બનાવીને ઓડ ઇવન પોલિસીનો ભંગ કરનાર વેપારીઓને સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જીવલેણ વાયરસ કોરોનાના લઈ સમગ્ર વિશ્વ અત્યારે પરેશાન છે અને હજુ સુધી આ વાયરસની કોઈ દવાની પણ શોધ થઈ નથી. ત્યારે આ વાયરસથી બચવા માટે સરકાર દ્વારા દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉનના પગલે દેશની અર્થવ્યવસ્થા પર ગંભીર અસરો પડતી હોવાના લીધે સરકાર દ્વારા હવે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ આ છૂટછાટ ગંભીર સ્વરૂપ ના લે તે માટે સ્થાનિક વહીવટીતંત્રને કેટલાક દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. સરકારના દિશાનિર્દેશ મુજબ લોકડાઉનમાં છૂટછાટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકો માસ્ક સાથે જ બહાર નીકળે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે લોકડાઉનની છૂટછાટને પગલે કોઈ અરાજકતા ના સર્જાય તે માટે ડિશાની બજારોમાં સ્થાનિક પાલિકા દ્વારા દુકાનોને ઓડ ઇવન પોલિસી મુજબ ખોલવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સ્થાનિક વેપારીઓ દ્વારા તેનો ભંગ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે ડિશા નગરપાલિકા દ્વારા બે અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં ઓડ ઇવન પોલિસીનો ભંગ કરનાર વેપારીઓ અને માસ્ક વગર ફરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. ડિશા નગરપાલિકા દ્વારા આજે બે અલગ અલગ ટીમો દ્વારા 40,000 દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલિકા દ્વારા શહેરના વેપારીઓને બીજી વાર જો નિયમોનો ભંગ કરવામાં આવશે તે તેમની દુકાનોને સીલ કરવાની પણ કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ડિશા નગરપાલિકાના શહેરી વિસ્તારમાં મેઇન બજારમાં ઓડિવન દુકાનો ખુલ્લી રાખવાની જે વાત હતી એમાં બે દિવસથી થોડી વધારે પબ્લિક ભેગી થવાથી કાયદેસરની કાર્યવાહી કરી દંડકીય રકમ લઈ અને લોકોને કડક ચેતવણી આપી છે. જાહેરનામાનો ભંગ થશે તો આના સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. એની સામે દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.